સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોધન ફળી ખાતે છેલ્લા 5 દિવસથી હડકાયા સ્વાને 15 થી પણ વધુ લોકોને બચકા ભરતા આ અંગેની મૌખિક તથા લેખિતમાં ફળી ખાતે રહેતા રહીશો દ્વારા પ્રાંતિજ પાલિકામાં કરવામાં આવી હતી, જેને લઈને પાલિકા દ્વારા એક્શન લેતા ફાયર ટીમ દ્વારા હડકાયા સ્વાને ઝડપી પાડ્યું હતું. પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલ તપોધન ફળી ખાતે છેલ્લા 5 દિવસથી એક શ્વાન હડકાયું થતા આ વિસ્તારના રહીશોની ઊંઘ હરામ કરી દીધી હતી. ત્યારે તપોધન ફળી ખાતે રહેતા લોકો સહિત ત્યાંથી અવર જવર કરતા 15 થી પણ વધારે લોકોને બચકા ભર્યા હતા, જેને લઈને આ વિસ્તારના રહીશોએ પ્રાંતિજ નગરપાલિકામાં મૌખિક તથા લેખિતમાં જાણ કરી હતી. તો આ વિસ્તારના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટને પણ જાણ કરી હતી. તો હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પ્રાંતિજ પાલિકાના આરોગ્ય વિભાગમાં જાણ કરતા સંજયભાઈ ચૌધરીએ ફાયર વિભાગના ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમારને જાણ કરતા મુકેશભાઈ પરમાર, અનિલભાઈ મકવાડા સહિતની તેમની ટીમ બપોરના સમયે તપોધન ફળી ખાતે આવી હતી અને 15 થી પણ વધારે લોકોને બચકા ભરેલ શ્વાનને અડધો કલાકની દોડધામ બાદ મહા મુસીબતે શ્વાનને ઝડપી લીધું હતું અને તેને ઝડપી પાડીને લઈ જઈને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું હતું. અને પ્રાંતિજ પાલિકા તથા પાલિકા ફાયર ટીમ તથા મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા તેઓના પતિ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. ઝીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.